ગઈકાલે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિ હતી ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં પણ તેઓએ 4 માસ ગાળ્યા હતા અને ફ્રેન્ચ ભાષા પણ અહીં જ રહીને તેઓએ શીખી હતી. તેઓ જ્યાં રોકાયા હતા તે ઓરડો આજે પણ યથાવત સ્થિતિમાં જોવા મળે છે. સ્વામી વિવેકાનંદ મેમોરિયલના સ્વામી ચિરંતનાથજીએ આ પ્રસંગે પોરબંદર ટાઈમ્સના દર્શકો માટે સમગ્ર માહિતી આપી હતી. 1890-1892ના ભારત ભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ સૌરાષ્ટ્ર કચ્છમાં રહ્યા હતા, જ્યાં તેઓએ જૂનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલીતાણા, વડોદરાની મુલાકાત લીધી. પરિવાચક એટલે કે એક ગામમાં એક જગ્યાએ માત્ર 3 કે 4 દિવસ જ રહેવાની પ્રતિજ્ઞા છતાં એકમાત્ર પોરબંદરમાં તેઓ 4 માસ જેટલો સમય રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ જ્યાં પોતાના જીવનના 4 માસ ગાળ્યા હતા તે જગ્યા પોરબંદરના ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલી છે અને અહીં 1997ની સાલથી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ કાર્યરત છે. આ સંસ્થાના સ્વામીના જણાવ્યા અનુસાર આ જગ્યા તે વખતે ભોજેશ્વર બંગલો તરીકે જાણીતી હતી અને આ જગ્યાના વહીવટ કરતા પોરબંદરના તે વખતના એડમિનિસ્ટ્રેટિવ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ શંકર પાંડુરંગ પંડિત હતા. સ્વામી વિવેકાનંદ તેમના મહેમાન બન્યા હતા અને તેઓએ ભોજેશ્વર બંગલો ખાતે જ ઉતારો આપ્યો હતો. સ્વામી વિવેકાનંદ અહીં 4 મહિના જેટલો સમય રહ્યા હતા. શંકર પાંડુરંગ પંડિત પણ અહીં અતિ વિદ્વાન અને 14 ભાષાના જાણકાર હતા. સ્વામીજીએ પણ તેમની પાસેથી ફ્રેન્ચ ભાષા શીખી હતી તો સ્વામીજીએ તેમને અથર્વવેદના ભાષાંતરમાં પણ મદદ કરી હતી અને પાણીની મહાભાષ્યનો અભ્યાસ પણ તેઓએ અહીં રહીને જ કર્યો હતો. તેઓએ તે સમય દરિયા કિનારે નિયમિત જતા હતા અને ત્યાંથી આવ્યા બાદ ભોજેશ્વર બંગલોના એ ઓરડામાં ધ્યાન લગાવી બેસતા હતા. જે ઓરડામાં રહીને સ્વામીજીએ 4 માસ ગાળ્યા હતા તે ઓરડો આજે પણ યથાવત રાખવામાં આવ્યો છે અને આજે પણ આ ઓરડામાં પ્રવેશતા જ મનને અપાર શાંતિનો અનુભવ થાય છે. તો અહીં આવનારને પણ જો સ્વામી વિવેકાનંદ આ કમરામાં મોજૂદ હોય તે પ્રકારનો આભાસ થાય છે. આ ઇમારતની મુલાકાતે દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. તેઓ 1891-1892માં પોરબંદર સ્ટેટના દિવાન શંકર પાંડુરંગ શાસ્ત્રીના મહેમાન બન્યા હતા. સ્વામી વિવેકાનંદ આવ્યા ત્યારે તેઓ અથર્વવેદનું ભાષાંતર કરી રહ્યા હતા ત્યારે સ્વામીજીએ તેમને મદદ કરી હતી. તે સમયે પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું હતું કે સ્વામીજી, આપ તો વિદ્વાન છો, આપે દેશ વિદેશ જાઓ તો તમારી પ્રતિભા લોકો જાણશે. પોરબંદરમાં તેઓ એક રૂમમાં રહેતા હતા ત્યાં આજે પણ અનેક લોકો રૂમ જોવા માટે આવે છે અને આ ધ્યાનખંડમાં ધ્યાન કરવાથી પોઝિટિવ વાઇબ્રેશન મળે છે. તો આ ધ્યાનખંડમાં એક પોટલી પણ રાખવામાં આવી છે જે સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં પ્રથમ દિવસે આવ્યા ત્યારે ગોપાલલાલજીની હવેલીમાં રોકાયા હતા અને તેના પર સૂતા હતા. રામકૃષ્ણ મિશનના અનેક સેવા કાર્ય થઈ રહ્યા છે જેમાં ડિસ્પેન્સરીમાં વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓને સેવા આપવામાં આવી રહી છે. આંખ નિદાનનો કેમ્પ તથા ભવ્ય લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત વેલ્યુ એજ્યુકેશન સેન્ટરમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને ફરતું પુસ્તક વેચાણ કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નિપુલ પોપ. ચિરંતનાનંદ છે, હું અહીંયા ઘણા વર્ષોથી છું અને આ એક જગ્યા છે. સ્વામી વિવેકાનંદ અહીંયા 4 મહિના રોકાયા હતા. જ્યારે સ્વામીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એ દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, લિમડી બધા ગુજરાતમાં ઘણા બધા જગ્યામાં ભ્રમણ કર્યા હતા સ્વામીજી. પછી અહીંયા આવ્યા તો અહીંયા આ જે બંગલો છે એ બંગલો ત્યારે એ પંડિતજીનો હતા. એ પંડિતજી શંકર પાંડુરંગ પંડિત એના નામ હતા. એને આ જે રૂમ છે મોટો લાઇબ્રેરી હતો અને સ્વામીજીને લાઇબ્રેરી બહુ પસંદ હતો. જ્યાં પણ એ જતા ત્યારે લાઇબ્રેરી પસંદ કરતા અને ત્યાં વાંચવા માટે બેસી જતા. તો એટલા પસંદ આવ્યા તો એ 4 મહિના અહીંયા રોકાઈ ગયા. તો એ 4 મહિના પછી કર્યું શું, તો એ પાણીની અષ્ટાધ્યાયીના અધ્યયન કર્યા પંડિતજી પાસેથી. એ પંડિત તો પંડિત મને સંસ્કૃતના મહાજ્ઞાની હતા, તો એમને પાસેથી પાણીની અષ્ટાધ્યાયીના અધ્યયન કર્યા. એ મોટો, બહુ મોટો ગ્રંથ છે. પછી સ્વામીજી એમને પાસેથી ફ્રેન્ચ ભાષા શીખ્યા. કારણ શંકર પાંડુરંગ પંડિતે કીધું કે તમારામાં એટલું બધું વિદ્વતા છે, એટલી બધી જ્ઞાન છે, તો કિંતુ તમે ઇંગ્લિશ ન જાણકાર છો, પણ અહીંયા તમારે આ બધું વિદ્વતાનું કાંઈ કિંમત થાય નહીં, તમારે વિદેશમાં જવું પડશે અને વિદેશમાં તમે જશો તો ત્યાં ફ્રેન્ચ ભાષા જરૂર છે જાણવાનું.
એટલે તમે ફ્રેન્ચ ભાષા શીખી લો અને એને સ્વામીજીને ફ્રેન્ચ ભાષા એ જાતે શીખાયા. તો એ થયું. પછી પંડિતજી અથર્વેદનું ટ્રાન્સલેશન કરતા હતા સંસ્કૃતમાંથી ઇંગ્લિશમાં. તો સ્વામીજી એમને ઘણું બધું મદદ કર્યા એ ટ્રાન્સલેશન કરવા માટે, અનુવાદ કરવા માટે. તો આ છે સ્વામી વિવેકાનંદ. આ બધું એ તમારા માજોડ છે, આમાં સ્વામીજી બેઠા હતા. એ ત્યાં હવેલીમાં એક હતા એક જગા, એનાથી અમને ભેટમાં આપ્યા. પછી આ લાકડી છે, આ લાકડી છે એ સ્વામીજી યુઝ કર્યા એમ કહે છે, એના જાણકાર છે. એક ભાઈ છે લાભશંકર કરીને, એના નામ મોઢવાડિયાલા, એક મોઢવાડિયા ભાઈ છે. એને ઘરે રાખેલા હતા, એ અમને આશ્રમમાં આપી દીધા છે. આપણે આ રાખીએ છીએ. લોકો ઘણા બધા લોકો આવે છે. આજના દિવસ, આજે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મદિન છે આજે તો, અને તિથિ પ્રમાણે તો પછી છે. તો આજના દિવસ પછી ભારત સરકાર યુવા દિવસ તરીકે પણ ઘોષિત કર્યા છે. તેઓ બધા ઘણા બધા લોકો આવે છે દર્શન કરવા, અને આમાં આપણે પણ પ્રોગ્રામ કાર્યક્રમ રાખેલા છે. આમાં થોડોક મહાનુભાવ આવશે, થોડોક સ્વામીજી ઉપર બોલશે, બાળકો થોડોક બોલશે, વિદ્યાર્થીઓ. પછી આ લોકોને આપણે ઇનામ વિતરણ કરશું, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. આ રામકૃષ્ણ મિશન પોરબંદર, વિવેકાનંદ મેમોરિયલ પોરબંદર છે. અહીંયા ઘણી બધી પ્રવૃત્તિ, મિશનની જે પ્રવૃત્તિઓ છે, આમાં તો સૌથી સારું અત્યારે દવાખાના છે. પછી દવાખાનામાં જ ઘણી બધી ડિપાર્ટમેન્ટ છે. ફિઝિયોથેરાપી બહુ સારું ચાલે છે. પછી દાંતના જે એ સપ્તાહમાં 7-7 દિવસ દાંતનું છે, સ્પેશિયલિસ્ટ ડૉક્ટર આવે છે. હોમિયોપેથી ડૉક્ટર છે, આયુર્વેદિક ડૉક્ટર છે, એ બધું સારી રીતે ચાલે છે. પછી ઉપરમાં લાઇબ્રેરી છે, ડિસ્પેન્સરીના ઉપરમાં લાઇબ્રેરી છે. એ લાઇબ્રેરીમાં અત્યાર સુધી ઘણું બધા મેમ્બરો છે. લગભગ પહેલાં તો 3000 હતા, થોડું ઘણું હવે ઓછું આવતા હતા એટલે આપણે કમી કર્યા. અને વાચક આવે છે ઘણી બધી, બેસીને વાંચવા માટે. એ પરીક્ષાના તૈયારી કરતા હોય, ગવર્મેન્ટ પરીક્ષાના કંઈ એ બધું તૈયારી કરતા હોય કમ્પિટિશન એક્ઝામ માટે, તો એને માટે આ લોકો આવશે. ફૂલ ભરેલા હોય છે, લગભગ 60 ખુરશી હોય, ખુરશી ટેબલ છે, એ બધું ભરેલા હોય છે. પછી અમારે એક પ્રવૃત્તિ છે ટ્યુશન ક્લાસનું. એ ટ્યુશન ક્લાસમાં 6 ધોરણથી 10 ધોરણ સુધી લગભગ અમારે 100 વિદ્યાર્થી હોય છે, અને એ બધાને આપણે ફ્રી બનાવીએ છીએ. કોઈ જાતના પૈસા આપણે લેતા નથી. અને બધાને આપણે નાસ્તો આપીએ છીએ, યુનિફોર્મ બધું આપીએ છીએ, સ્કૂલના જે બુક્સ છે એ પણ આપીએ છીએ, નોટબુક્સ પણ આપીએ છીએ, દરરોજ નાસ્તો આપે છે, એ સ્પેશિયલ નાસ્તો પણ હોય છે. અને બીજું છે અમારા એક વેલ્યુ એજ્યુકેશનનું છે. વેલ્યુ એજ્યુકેશનમાં અમે સ્કૂલોથી વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવે છે, અને 3 કલાકનો પ્રોગ્રામ હોય છે, તો એ બધું ચાલે. અને સ્વામીજીના નામમાં સ્પર્ધા થાય છે, સ્વામી વિવેકાનંદની સ્પર્ધા. આમાં અમુક પાઠી સ્પર્ધા હોય નાના બાળકોનું, 3 ધોરણથી 6-8 ધોરણ સુધી, બધા ભાષામાં હોય છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. પછી વકતૃત્વ સ્પર્ધા હોય છે કોલેજ સુધી. પછી ચિત્રકામી સ્પર્ધા હોય છે, ડ્રોઈંગ કોમ્પિટિશન હોય છે. આમાં 6 ધોરણથી 8 ધોરણ 11 કોલેજ સુધી હોય છે. પછી નિબંધ સ્પર્ધા હોય છે, એસે રાઇટિંગ કોમ્પિટિશન હોય છે, અને વિચાર પ્રચાર પરીક્ષા હોય છે. એ વિચાર પ્રચાર પરીક્ષામાં આપણે એને પ્રશ્નો આપેલા હોય, 3 કલાકનું એક્ઝામ હોય, અહીંયા બેસીને આ લોકો આપતા હોય છે. એ બધુંના રિઝલ્ટ આવે પછી પુરસ્કાર વિતરણ જે કાલે છે, એ આજે છે, આજે પુરસ્કાર વિતરણ છે. આ બધા સ્પર્ધાઓનું આપણે ઇનામ વિતરણ કરવાના છે. આપણે આ પોરબંદરની પ્રવૃત્તિ છે, બરાબર છે. એમ પછી આખો રામકૃષ્ણ મઠ મિશનની તમે પ્રવૃત્તિ કરશો તો આખો ઇન્ડિયામાં અમારા ઘણા બધા સેન્ટરો છે. લગભગ 260 જેટલા સેન્ટરો છે. વિદેશમાં પણ લગભગ 60-70 સેન્ટરો છે. ત્યાં પણ આવી રીતે પ્રવૃત્તિ બધા ચાલતા હોય છે. દરેક સ્ટેટમાં, અહીંયા ગુજરાતમાં 7 સેન્ટર છે. રાજકોટમાં છે, લીમડીમાં છે, પોરબંદરમાં છે, ભુજમાં છે, આદિપુરમાં છે, વડોદરામાં છે, અમદાવાદમાં છે. તો એ સેન્ટર ગુજરાતમાં છે. બાકી તો દરેક સ્ટેટમાં ઘણા બધા સેન્ટરો છે. સારું સારું પ્રવૃત્તિઓ ચાલે છે. અસ્પતાલ, મોટો મોટો હોસ્પિટલ છે, સ્કૂલ મોટા છે, કોલેજ મોટા છે, એ બધા સેન્ટરોમાં ચાલે છે, હે ના.